છોકરાને મેં કીધું, બેટા ભગવાનની પૂજા વગર ના ચાલે. છોકરો તૈયાર થઈ ગયો, બેટરી ચાર્જ થઈ ગઈ. વળી પાછો 4 મહિના પછી હું ચૈતર વૈશાખમાં ઘાટકો પર પહોંચ્યો, પાછો વંદન કરવા. એ તો પૂજા મને કે તમે આપી પછી 2 મહિના ચાલી પાછી બંધ. મેં કીધું આ સાહેબ પેટ્રોલ પંપ છે કે દર વખતે મારે પેટ્રોલ પૂરવા મારે આવવાનું? એમ નહીં મારા સાહેબ, એટલી ગરમી, સવારના ઉઠીને નાઈને જેવા દેરાસરના ગભારામાં જઈએ ને પસીનાના રેલે રેલા ઉતરી જાય, આવા ચીકણાલા કપડાં પહેરીને મને પછી પૂજા કરવી નથી ગમતી. આ સારું, તને શિયાળામાં ઠંડી નડે, ઉનાળામાં મેં ફરી સમજાવે, ફરી તૈયાર થયો. યોગાનું યોગ ચોમાસું એ જ ઘાટકો પરમાં થયો. નવરો જીલેન અમારા સાહેબનું ચોમાસું હવે ત્યાં જ, અને એ ચોમાસામાં ફરી મળ્યો મને 15 દિવસ પછી. ત્યાં ગયો હતો સાહેબ, જરા બીમાર પડી ગયો હતો. હવે પૂજા ના? હમણાં બંધ. શું થયું? કેટલો વરસાદ, કેટલો વરસાદ, આ કાદવ કિચડ, મારા કપડાં બગડી જાય, મને આવા ખરાબ કપડે પૂજા કરવી ના ગમે. મેં કીધું હવે હું તને હાથ જોડું છું, તને શિયાળામાં ઠંડી નડે, ઉનાળામાં ગરમી નડે, ચોમાસામાં કાદવ અને કિચડ નડે, તારા માટે ચોથી ઋતુ લાવવાની ક્યાંથી? યાદ રાખજો, તમારે ધર્મ કરવો છે તો તમારી પાસે 1000 રસ્તા છે, તમારે ધર્મ નથી જ કરવો તો તમારી પાસે 1000 બહાના છે. રસ્તા અને બહાના બે જુદી ચીજ છે. ન કરવા માટે બહાના જોઈએ, કરવા માટે રસ્તા જોઈએ. ઉસ્તાદ લોકો રસ્તાને પણ બહાના બતાવી દેતા હોય છે, અને ધર્મિષ્ઠ લોકો બહાનાને પણ શું બનાવી દેતા હોય છે? રસ્તા. યાદ છે એક ખચ્ચર જ્યારે કુવાની અંદર નીચે પડી ગયું, આખી રાત ગાંગરે છે. ગામવાળાને થયું કે આ આપણને સૂત, એ પોતે સૂતો નથી, આપણને સુવા દેતો નથી. નાનકડું ખચ્ચર કુવાની અંદર પડી ગયું. સુરતમાં એક છોકરી પાણીની ટાંકીમાં પડી ગઈ આખી રાત. નસીબે ના સારા કે પાણી નહોતું, અને ત્યાંથી કોઈક યુવાન પસાર થતો હતો, છોકરીનો અવાજ સાંભળી ગયો. મા બાપ અને પોલીસ ક્યાં શોધતી હતી, આ યુવાન ટાંકી પર ચડી અને છોકરીને બહાર કાઢી. આ ખચ્ચરે આખી રાત એવો અવાજ, એવો અવાજ. ગામવાળાએ નક્કી કર્યું કે આને ખતમ કરી નાખો, આ સૂતો નથી, આપણને સુવા દેતો નથી. અને ગામવાળે કીધું આપણે કામ કરો, પથરાઓ લઈ નાખો નીચે, મારી નાખો. અને આખું ગામ પથરો લઈને નીકળ્યું. 1 બાય 1 પથરા પડવા માંડ્યા. જ્યાં પથરો પડે ત્યાંથી ખચ્ચર દૂર ભાગે, અહીંયા પડેલો ત્યાંથી આમ ભાગે, એમ કરતા ગયા. તળિયું ભરાઈ ગયું, ખચ્ચર ઉપર આવી ગયું. ઓલા લોકો એટલા બધા ગાંડા બની ગયા હતા, કોઈ પણ હિસાબે આજે પતાવી દેવો છે. ટ્રકના ટ્રક ભરીને પથ્થર લઈ આવ્યા, નાખતા જ ગયા, મારવા માટે નાખતા ગયા. ઓલો એને જીવાડવા માટેના શું સમજ્યો? અવસર સમજી ગયો. પથરા મારવા માટે હતા, વિનાશ માટે હતા, એ ખચ્ચરના વિકાસ માટે થઈ ગયા. લગભગ 1.25 જેટલું કૂવો પથ્થરથી ભરાઈ ગયો, કૂવો ખચ્ચર ઉપર આવી ગયો. જેવો નજીક આવ્યો એવો જમ્પ મારી બહાર નીકળી સડસડાટ જંગલમાં. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, સક્સેસીસ એન્ડ એક્સક્યુઝિસ ડુ નોટ ટેલ ટુ ઈચ અધર. અન્ડરસ્ટુડ? સક્સેસીસ દેટ મીન્સ સફળતા, એન્ડ એક્સક્યુઝિસ દેટ મીન્સ બહાના. સફળતા અને બહાના ક્યારે એકબીજાની સાથે વાત કરતા નથી. ડુ નોટ ટેલ ટુ ઈચ અધર. જેને સફળતા જોઈએ છે જીવનમાં ક્યારે બહાનાઓ બતાવતો નથી, અને જેઓ બહાનાઓ જ બતાવ્યા કરે છે એ જિંદગીમાં ક્યારે સફળતા પામતા જ નથી. વીઆર સેવામાંથી ફોન આવે, આવતીકાલનો વીઆર? અરે યાર આજે સુરત ગયો હતો ને, બહુ મોડું થઈ ગયું છે, થાકી ગયો છું, જાણે આમ ચાલીને ગયો ને એવી રીતના વાત કરતો. વલસાડથી સુરત ચાલતા જાઉં છો? આજે થાકી ગયો છું, આવતીકાલનો રહેવા દો ને, પછી આપજો ને, પછી ફરી પાછો અઠવાડિયા પછી ને ફરી પાછું બહાનું. કેટલાકની પાસે તો બહાના રેડી જ હોય, રેડી જ હોય. આવાઓને હું તો કહી દઉં વિપુલને કે 3 વખત જે ના પાડે ને એને ગ્રુપમાંથી આઉટ કરી નાખવાનું. આ કાંઈ વધારાના મેમ્બર ભરવા માટેનું થોડુંક ગ્રુપ છે,
એમપીની અંદર એક ગામ છે, 350 યુવાન છે વીઆર સેવામાં, અને એના કેપ્ટનની તમે જુઓ તો ખરા બહાદુરી કેવી છે. અરે એને કહી દીધું છે એક વાર ના પાડશો ઓકે, બીજી વાર બાનું બતાવશો ઓકે, અને જો ત્રીજી વાર તમે બાનું બતાવ્યું ને તમને કેવામાં નહીં આવે, યુ આર આઉટ, તમે અમારા ગ્રુપમાંથી આખા વીઆર સેવા ગ્રુપમાંથી આઉટ થઈ જશો. એની સામે વેઇટિંગમાં ઉભા છે 350 પછી બીજા વેઇટિંગમાં ઉભેલા છે. ત્રણ થોયના સમાજનું આ ગામ છે, બધા જ યુવાનો ત્રણ થોયને માને છે, અને છતાં જે મહાત્મા આવે બધાને વીઆર કરાવે, અને 350 પછીના વેઇટિંગમાં હોય, અહીંથી એક આઉટ થાય ત્યાંથી એક ઇન થાય, આ સિસ્ટમથી આખું વીઆર સેવા ગ્રુપ ચાલે છે. ઢીલા પોચા ગ્રુપ હશે, લાંબા નહીં ચાલી શકે. પ્રિન્સિપલ બનાવો, પોલિસી બનાવો, જરાક સખ્તાઈ લાવો, જરાક ડિસિપ્લિન લાવો, પછી જુઓ 100ની જગ્યાએ 150 યુવાન થાય છે કે નથી થતા. ઢીલા પોચા રહેશું તો આ યુવાનોની સંખ્યા વધશે, વિહારની સંખ્યા નહીં વધે.